गुड मॉर्निंग स्टूडेंट्स, दोस्तों आज चैप्टर बे एना एमसीक्यू स्टार्ट करीशुं। आखा चैप्टर में विद्युत स्थितिमान, विद्युत क्षेत्र, कैपेसिटन्स ने लगता बधा एमसीक्यू स्टेप बाय स्टेप सॉल्व करीशुं। पहलो एमसीक्यू दोस्तों, केटला कैपेसिटर छे एन सेमा जोड़िया छे समांतर। तो दोस्तों पहलू काम, ज्यारे पण समांतर में जोड़ाय तो नव कैपेसिटन्स याद करो एन सी, એટલે નવ કેપેસિટન્સ એન સી। પ્રાપ્તિ સ્થાન વી વોલ્ટ, સંગ્રહ પામતી ઉર્જા। દોસ્તો યાદ કરો કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જાના સૂત્રો, હાફ સી વી સ્ક્વેર, હાફ ક્યુ વી, ક્યુ સ્ક્વેર બાય ટુ સી। હવે અહીંયા આપણે કોની જરૂર છે તો જોઈ શકો છો, સી અને વી વાળું છે એટલે આમાં એપ્લાય કરી દઈએ। પણ આનું કેપેસિટન્સ કેટલું છે તો હાફ સીની જગ્યાએ એન સી વી સ્ક્વેર। તો દોસ્તો જોઈ શકાય છે કે આપણો આન્સર આ જ દાખલો, અહીંયા હું સહેજ રકમ બદલી કાઢું અને શ્રેણી આપું તો શું થાય? ઓકે, તો તમારે ટ્રાય કરવાનો, શ્રેણી કીધું છે તો જવાબમાં શું ફરક પડશે। નેક્સ્ટ, ધાતુના ગોળાની ત્રિજ્યા આર, તો શું કેપેસિટન્સનું સૂત્ર, જ્યારે આર ત્રિજ્યાનો ગોળો હોય તો સી ઇઝ ઇક્વલ ટુ આર બાય કે, આર એક મીટર। તો શું કેની વેલ્યુ તમે જાણો છો, નવ ગુણ્યા દસની, એટલે પોઈન્ટ અગિયાર ગુણ્યા દસની માઇનસ, એટલે એક પોઈન્ટ એક ગુણ્યા દસની માઇનસ દસ ફેરાડે। દોસ્તો આર ત્રિજ્યાના ગોળા માટેનું સૂત્ર, અહીં સી ચલે છે આર, આ કન્સેપ્ટ બી ધ્યાનમાં રાખજો। તો આના ઉપરથી હું તમને એવું કહું કે પૃથ્વીનું કેપેસિટન્સ ગણો, કોનું? પૃથ્વીનું। તો એક એમસીક્યુ મેં કર્યો, એક એમસીક્યુ તમને આપું છું। નેક્સ્ટ, કેપેસિટરમાં ચાર્જ કરતા બે પ્લેટો વચ્ચેનું પીડી છે, હવે સંગ્રહ પામતી ઉર્જા। દોસ્તો હમણાં જ ભણી ગયા કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા હાફ સી વી સ્ક્વેર, સર પહેલું ઇક્વેશન, અને કરવું પડતું કાર્ય। દોસ્તો અહીં સરસ છે, કાર્ય ડબલ્યુ બરાબર ક્યુવી। હવે એનું કેપેસિટન્સમાં લાવો તો તમે સૂત્ર ભણી ગયા છો, ક્યુ બરાબર સીવી, તો ક્યુની જગ્યાએ સીવી, આ વી એઝ ઇટ ઇઝ, તો સી સ્ક્વેર। બોલો, મારી પાસે બંને સમીકરણ તૈયાર થઈ ગયા, મારે બંનેનો ભાગાકાર કરવાનો છે, તો ઉર્જા ભાગ્યા કાર્ય હાફ સીવી સ્ક્વેર ભાગ્યા સીવી સ્ક્વેર કટ, તો જોઈને જ ખબર પડી જાય ઉર્જા અડધી થાય। નેક્સ્ટ, સંપૂર્ણ ચાર્જ કરેલા કેપેસિટન્સ એમ દળ વિશિષ્ટ ઉષ્મા। દોસ્તો આનો મતલબ સંગ્રહ પામતી ઉર્જા ક્યુ ઇઝ ઇક્વલ ટુ હાફ સી વી, અને આ જે છે દળ વિશિષ્ટ ઉષ્મા, એટલે યાદ કરો એમ સી ડેલ્ટા થીટા, અહીં તાપમાનમાં થતો ફેરફાર ડેલ્ટા ટી છે, તો એમ એસ ડેલ્ટા ટી। હવે તમારે કશું નથી કરવાનું, આ બંને ઉર્જાને સરખાઈ દો, ચલો સરખાવા જાઓ, તો હાફ સી વી સ્ક્વેર ઇક્વલ ટુ એમ એસ ડેલ્ટા ટી। શું જોઈએ છે દોસ્તો? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એટલે વી સ્ક્વેરને કરતા બનાવ ટુ એમ એસ ડેલ્ટા ટી અપોન સી, સ્ક્વેરને સામે લઈ જાઓ તો અંડર રૂટ ટુ એમ એસ ડેલ્ટા ટી અપોન। જોઈ શકો છો કે આવો આન્સર અવેલેબલ છે, યસ સોરી આ નહીં, બી ઇઝ માય રાઈટ આન્સર। કેટલો સરસ દાખલો દોસ્તો। નેક્સ્ટ, બે પ્લેટો વચ્ચે હવામાં કેપેસિટર, એનો મતલબ જ્યારે હવામાં હોય તો એનું સૂત્ર એ એપ્સાયલોન ઝીરો અપોન ડી કેટલું આપેલું છે,
9 पिकोफेराडे। હવે આ બે પ્લેટો વચ્ચે આ કેપેસિટર પહેલી પ્લેટ, આ કેપેસિટર બીજી પ્લેટ, કેટલી જાડાઈ અને કેટલું ત્યાં દોરી દઉં છું, આ મારી ડી બાય થ્રી જેટલી જાડાઈ, અને એની અંદર આ જે મૂકીએ છીએ એ ત્રણ। તો બેટા આની ઉપરથી સી વન બરાબર એ એપ્સાઇલોન ઝીરો અપોન ડી ટુ કે વન, કારણ કે કેપેસિટરમાં ડાયઇલેક્ટ્રિક અચળાંક વડે ગુણાય। તમે સૌ કોઈ જાણો છો સી ડેશ બરાબર ઠીક છે, ચલો ઈ સાયલોન એની જગ્યાએ ત્રણ, ટી કેટલો ભાગ આપ્યો ડી બાય થ્રી, તો થ્રી ઉપર આવશે, આ ત્રણ ઉપર આવે, ત્રણ તરી નવ, નવ એપ્સાયલોન ઝીરો અપોન ડી, અને એપ્સાયલોન ઝીરો અપોન ડીને અગેઇન નવ કહેવાય, તો નવ ગુણ્યા નવ એટલે આનું કેપેસિટન્સ 81 પીકો ફેરાડે પહેલા ભાગનું મળી ગયું। હવે બીજો ભાગ કેટલો છે, તો બીજો ભાગ આ રહ્યો જે હું અત્યારે દોરી રહ્યો છું એ ડી બાય, તેનું કેપેસિટન્સ સી ટુ એ એપ્સાયલોન ઝીરો બાય ડી એ ટુ, એ એપ્સાયલોન ઝીરો અહીંયા આવશે ટુ ડી બાય થ્રી, અને આનું કેપેસિટન્સ છ, તો અહીંયા લઈએ છ ઉડી જશે એટલે ત્રણ, તો આનો આન્સર બી કંઈક આવો જ આવ્યો, એટલે નવ ગુણ્યા નવ 81 પીકો ફેરાડે। હવે આ બંનેને ભરી દેવામાં આવે તો શું આ બંનેનું કમ્બાઈન થાય, એટલે કમ્પલસરી શ્રેણી જોડાણ કહેવાય। તો શું શ્રેણી જોડાણ છે, બે કેપેસિટર છે એટલે ગુણાકાર ભાગ્યા સરવાળો, એટલે કે 81 ગુણ્યા 81 81 વત્તા 81 એટલે 81 કરતા અડધું 40.5 પીકો ફેરાડે, દેટ મીન્સ ઇઝ માય રાઈટ આન્સર। તો શું કેટલું સરળતાથી આપણે કેટલા બધા સારા એમસીક્યુ સોલ્વ કરીએ છીએ। નેક્સ્ટ, બે બિંદુઓ પાસે પી અને ક્યુ આ લાઈન વિચારી લીધી, આ બિંદુ આ બિંદુ, આની પાસે દોસ્તો 10 વોલ્ટ, આની પાસે દોસ્તો માઇનસ, કેટલા ઇલેક્ટ્રોનને ગતિ કરાવો છો, એન બરાબર 100, તો ક્યુ બરાબર એની 100 એટલે 10 ની 2, ઈ 0.6 × 10 ની 19 1.6 × 10 કુલમ વિદ્યુતભાર મળી ગયો। મેઇન શબ્દ ક્યાંથી ક્યાં લઈ જાઓ છો, દોસ્તો પી થી ક્યુ તરફ, તો કરવું પડતું ઇલેક્ટ્રોનને લઈ જાઓ છો એટલે માઇનસ લખું છું, પીથી માઇનસ એ તો સમજાવવા માટે છે, એટલે 0.6 × −17, પી પાસેનું સ્થિતિમાન 10, માઇનસ માઇનસ પ્લસ 4 1.6 × −17 14 × 21.6 એટલે 22.10 22.4 પણ આવી શકે, તમે ભેડવા જાઓ 22। હવે તમારે અહીંથી 2.24 લખવું હોય, 22 છે, પોઈન્ટ ખસેડો હે ને, એટલે આને 10 ની 1 થાય, હા કે ના, એટલે સોરી દોસ્તો જવાબ યસ 22 છે, એટલે 2 પોઈન્ટ કરશો એટલે યસ ગાઈ ગયો, 2.24 × −16, તો બી ઇઝ માય રાઈટ આન્સર। તો શું કેટલું સરળતાથી આપણે બધા એમસીક્યુ સોલ્વ કરી રહ્યા છીએ। નેક્સ્ટ, આ બહુ સરસ છે, આ પહેલી રિંગ, તો શું આ એમસીક્યુ સમજો, એના ઉપરનો વિદ્યુત ભાર પ્લસ ક્યુ આર આર ક્યુ, તો આનું સ્થિતિમાનનું સૂત્ર
बाय आर। आनाथी डी जेटला अंतर समान त्रिज्या, त्रिज्या सरखी छे, पण आनो विद्युत भार माइनस। दोस्तों आ वी हा तो प्लस ए माइनस क्यू, आ अंतर डी होय पायथागोरस प्रमाण आर स्क्वेर प्लस डी स्क्वेर। पहला पासे नु स्थितिमान मळी गयु, आ पहला पासे। चलो एज रीते बीजा पासे शोधवू होय तो वी टू ए एनो विद्युत भार माइनस क्यू बाय आर, अने पर जाइए प्लस अंडर रूट आर स्क्वेर प्लस डी। तो बन्ने नी वात सरखा जेवी थई, बन्ने ना केंद्रों पासे विद्युत स्थितिमान नो तफावत। सादी भाषा में वी वन माइनस वी टू, चलो ए क्यू कॉमन शू रहेशे तो वन बाय आर माइनस वन अपॉन अंडर रूट आर स्क्वेर प्लस डी स्क्वेर। अहीं माइनस माइनस प्लस प्लस वन बाय आर माइनस अंडर रूट आर स्क्वेर प्लस डी स्क्वेर। दोस्तों के नी जगह वन अपॉन फोर पाई एप्सिलॉन जीरो टू एज इट इज। हवे अंदर जोवा जाओ तो आ टू बाय आर माइनस बाय अंडर रूट आर स्क्वेर प्लस डी स्क्वेर। दोस्तों टू कॉमन नाखो अने उड़ाड़ दो तो क्यू अपॉन टू पाई एप्सिलॉन जीरो ब्रेकेट वन अपॉन माइनस वन अपॉन अंडर रूट स्क्वेर प्लस डी। दोस्तों आ तमारो विद्युत स्थितिमान नो तफावत आए जोई शको छो। आवो कोई आंसर छे? यस, देट मीन्स डी इज माय राइट आंसर। હવે મને કોઈ એવું કે જો બંને ઉપર સમાન વિસ્તાર હોય, ઉપર સરખો પ્લસ જ વિદ્યુત ભાર છે તો શું થાય? આ તમારે શોધીને કહેવાનું, જો બંને ઉપર પ્લસ ક્યુ, અહીંયા પ્લસ ક્યુ, અહીંયા પ્લસ ક્યુ। નેક્સ્ટ તમને એવું કહે છે કે विद्युत स्थितिमान आपेलू छे, हवे एना घटक लखवा होय तमे बधा जाणो छो बराबर माइनस डीवी बाय डी आर। हवे दोस्तों एना उपरथी हुं एक्स माटे विचारू प्लस डी बाय डी एक्स, एटले आनू एक्स नी सापेक्षे वेग, अने माइनस साइन तो आगळ छे ज, एक्स स्क्वेर वाय याद छे ने, ઉપર હોય આગળ આવે એ ઘાત ઘટે, તે માઇનસ એક્સ વાય માઇનસ ઝેડ ક્યુ, એક્સનું વિકલન વન થઈ જાય, માઇનસ સાઇન અંદર લાવશો તે ટુ એક્સ વાય પ્લસ ઝેડ ક્યુ। ચલો એક્સ ઘટક તૈયાર, વાય ઘટક, અહીંયા વાય ઘટક લઈએ તો માઇનસ એક્સ સ્ક્વેર, વાયનું વિકલન વન, બાકી બધું ઉડી જાય એક્સ સ્ક્વેર રહેશે। જ્યારે ઝેડનો ઘટક લઈએ તો માઇનસ ઝેડનામાં આ ઝીરો માઇનસ પી એક્સ ઝેડ સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ થ્રી એક્સ સ્ક્વેર। હવે બધા ઘટકોને સદિશ પ્રમાણે લખો, ભણી ગયા છે એક્સ આઈ કેપ, ઈ વાય જે કેપ, ઈ ઝેડ કે કે। ચલો કિંમત ટુ એક્સ વાય પ્લસ ઝેડ ક્યુ આઈ કેપ, અહીંયા એક્સ સ્ક્વેર કે કેપ, થ્રી એક્સ ઝેડ સ્ક્વેર કે કેપ। તો ડી ઇઝ માય રાઈટ આન્સર। તો શું કેટલો સરસ દાખલો છે, ધ્યાન રાખજો। નેક્સ્ટ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એ પાસે પ્લસ ક્યુ સ્થિતિ, એ બી નું આખું અંતર ટુ એલ, એ જ રીતે એ અને બી બે બિંદુ છે,
करवू पड़त तो विद्युत भार तो तमने आपेलो छे, तमे जोई शको छो विद्युत भार तमने आप्यो छे क्यू, पर डेल्टा वी एटले विद्युत स्थितिमां तफावत। तमे सी थी चालू करी डी सुधी लावो छो आ रीते। दोस्तों सी पासे जीरो नहीं थाय, केम? आ मध्य बिंदु छे, आनुई के क्यू बाय एल, आनुई के क्यू बाय एल ए कट। જ્યારે વીડી તમે શોધો તો વીડી એટલે આ, જો હું માઇનસ ક્યુની વાત કરું તો કે માઇનસ ક્યુ થયું એલ, જ્યારે એ બિંદુથી ગણું છું કે ક્યુ આખું અંતર થ્રી એલ। ચલો લસા લઈએ તો કે ક્યુ બાય એલ બાર માઇનસ વન પ્લસ વન બાય That means minus 2 by 3 by L। हा के ना दोस्तों, सर विद्युत स्थितिमान भी तैयार। चलो आने की 2 by 3 A plus by 3 A। विद्युत भार कैपिटल Q छे तो अहीं किंमत लखी दईए छे, કારણ કે કાર્યનું સૂત્ર ભણી ગયા, ડબલ્યુ બરાબર ટુ ડેલ્ટા વી ક્યુ, આની જગ્યાએ કિંમત કે ક્યુ અપોન એલ બાય થ્રી, કેની જગ્યાએ વન અપોન ફોર પાઈ એપ્સાયલોન ઝીરો ક્યુ બાય એલ। દોસ્તો ઉડાડશો એટલે છ આવશે, તો નીચે છ, કેમ? બે ત્રણ, ત્રણ દુ છ, કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અપોન પાઈ સાયલોન। મારા વાલા દોસ્તો આવો આન્સર આવે છે, યસ ધેટ મીન સી ઇઝ માય રાઈટ આન્સર। જોઈ શકાય છે દોસ્તો કેટલો સરસ જવાબ છે, 100% તમને ક્લિયર થઈ જાય એવો આ દાખલો। ધ્યાનથી જોજો, પાક્કો કરજો। ક્યુ જેટલા કુલમને લીધે વિદ્યુત સ્થિતિમાન આટલું છે, ભરો V ઇઝ ઇક્વલ ટુ KQ બાય R, R ને કરતા બનાવો તો KQ બાય V, K એટલે 9 ગુણ્યા 10 ની 9, Q વિદ્યુતભાર Q છે, અહીંયા વોલ્ટ Q ગુણ્યા 10 ની 11, QQ કટ 9 ગુણ્યા 10 ની માઇનસ, અંતર મળી ગયું। ત્યાં તમારે વિદ્યુત ક્ષેત્ર, દોસ્તો વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન, તો કોઈ મને કહે તો KQ બાય આર સ્ક્વેર વી લખાય, અથવા વી બરાબર વીડી વેદવાળું સૂત્ર, તો વી બરાબર ઈ આર, ઈને કરતા બનાવ વી બાય આર, વી કેટલા વોલ્ટ આપેલા, 11 R, જોઈ શકાય છે, અથવા તમને ના ફાવે તો KQ બાય R સ્ક્વેર, ચલો ડાયરેક્ટ લખો ને બરાબર KQ બાય R સ્ક્વેર, K ની જગ્યાએ 1/4 પાઈ એપ્સાયલોન 0 Q વિદ્યુત ભાર Q, R નો સ્ક્વેર આનો વર્ગ કરો કે 9 81, જોઈ શકો છો 9 81 10 ની 4 અને આની જગ્યાએ 9 9, બોલો ક્લિયર? કિંમત લખાઈ ગઈ, લખાઈ ગઈ આર નો સ્ક્વેર કરવાનો, ઉડશે 36 થાય, તો આને એટલે નીચે એઝ ઇટ ઇઝ 4π એઝ ઇટ, માઇનસ 4 ઉપર જાય પ્લસ 4 એટલે 13, તમારો આન્સર આવો કંઈક આવો, કથાય સર આવતો નહીં આવતો, આવે છે, તમે ધારીને જુઓ, સમજો, તમને આના આન્સર દેખાવો જોઈએ, દેખાય છે નહીં? ચલો કહી દઉં, તમે આના દ્વારા બી વિચારી શકો છો,
विद्युत स्थितिमान आपेलू छे, तमारू आर एटले अंतर केटलू आयू 9 × 10⁻¹ छे। तमे ध्यानथी जुओ तमारो आंसर आई ज गयो छे अने तमने खबर पड़ी जवी जोईए। जल्दी फास्ट जोईने दोस्तों मळी गयो आंसर, तमे धारीन जोयू हशे ए प्रमाणे तमे समझी शकता हशो क्या तमारो आंसर। तमारे खाली ए जोवानुं बेटा के 9 नथी राखवुं, तमे के नुं के ज राखो। तो तमने हवे थोड़ुं ईजी बनाई आप, आ 9 ना लखशो, बस जाओ के नुं के ज लखो। चलो के नुं के लखो एटले शुं आवशे, 12 बराबर आ क्यू एज इट इज, आनी जगह क्यू गुणिया 10 नी आ कट के गुणिया 10 नी माइनस। समझो हवे वी आ तमारू त्रिज्या आई, बहु शांति थी समझो। चलो वी बराबर ईडी वाळू सूत्र बराबर वी अपॉन वी, एटलो विद्युत स्थितिमान કે ક્યુ ગુણ્યા 10 ની અગિયાર, ડી શું લઈને આયા કે ગુણ્યા 10 ની માઇનસ 11। શાંતિથી જુઓ, ચિંતા ના કરો એમના દોસ્તો, કે એટલે તમે બધા જાણો 1/4πε₀, તો ઉપર લઈ જાઓ 4πε₀ × 10²। જોઈ શકો છો કે આવો આન્સર અવેલેબલ છે, યસ ધેટ મીન એ ઇઝ માય। તમને થાય સર તમે આટલી બધી વાર કેમ લગાવી, બેટા તમારે કેવો ઓપ્શન છે ને એને બી જોવો પડે। એટલે મેં તમને જો એક આ રીતે જવાબ લાવી આપ્યો, બીજો આ રીતે જવાબ લાવી આપ્યો, એટલે તમારો જવાબ જે ઓપ્શન છે એ ઓપ્શનના આધારે કિંમત મૂકીને જવાબ લાવવાનો રહે। ओके दोस्तों आगळ, C1 कैपेसिटर ने V1 पीढ़ी थी चार्ज करेलो, अहीं C2 चार्ज रहित कैपेसिटर, तो भणी गया क्यू बराबर CV। तो पहलो विद्युत भार तैयार, जो विद्युत भार तैयार, तो बीजा विद्युत भार में चार्ज रहित शब्द छे 0। तो संयोजन नु पीढ़ी, चलो संयोजन नु पीढ़ी एटले वोल्ट, टोटल वीज भार भाग्या टोटल कैपेसिटन्स, टोटल वीज भार एटले Q1 + Q2, टोटल कैपेसिटन्स C1 + C2। तो C1 + C2 एज इट इज, आ तो 0 छे एटले आनी जग्याए C1, तो C1 वी आपेला, कारण के अहींया पोटेंशियल डिफरन्स वी छे। તો જોઈ શકો છો યસ એ ઇઝ માય રાઈટ આન્સર, બહુ જ સરસ MCQ દોસ્તો। નેક્સ્ટ, ક્યુ વિદ્યુત ભારને સમદ્વિ બાજુ, જેની બે બાજુઓ સરખી છે, અહીંયા મધ્ય બિંદુ, અહીંયા મધ્ય લંબાઈ 2a છે, BC ના મધ્ય બિંદુઓ છે, તો D પરથી E પાસે, દોસ્તો મધ્ય બિંદુથી મધ્ય બિંદુ લઈ જાઓ છો, તો કરવું પડતું કાર્ય 0, કારણ કે Q∆V અહીં બંનેનું વિદ્યુત સ્થિતિમાન સમાન થાય એટલે કરવું પડતું કાર્ય 0, કારણ કે સમસ્થિતિમાન પૃષ્ઠવાળો કન્સેપ્ટ થયો। નેક્સ્ટ, ધાતુના મુક્ત પથ પર આટલા મીટર, આટલી ઊર્જા, આટલું વિદ્યુત, શું કરીશ દોસ્તો? ડિસ્ટન્સ આપેલું છે 4 × 10⁻¹, ઉર્જા એટલે U, અથવા આવું લખું છું 2 ઇલેક્ટ્રોવોલ્ટ, વિદ્યુત ક્ષેત્ર એટલે મને તમે જોઈને એવું કહી શકો કે સર આનો મતલબ E બરાબર W બરાબર ઉર્જા, હા, પણ આની સાથે વેદવાળું સૂત્ર તમને યાદ આવે છે? હા સર, વી બરાબર ED, તો ઈ શોધવાનું છે, ડી આપેલું છે, અને આની જગ્યાએ QV, તો W એટલે જ ગતિ ઉર્જા = V। આ તમારી 2 ઇલેક્ટ્રોવોલ્ટ એટલે 1.6 × 10⁻¹,
અહીંયા હુ એઝ ઇટ વિની જગ્યાએ ટી. તો શું વિદ્યુતભાર નથી ખબર? ઇલેક્ટ્રોન જેટલો જ વિદ્યુતભાર હશે એવું ધારી લઈએ છીએ, એટલે ઈ લખું છું. વિદ્યુત ક્ષેત્ર ખબર શોધવાનું છે અને ડિસ્ટન્સ આપેલું છે 4 × 10⁻¹. હવે દોસ્તો તમારો વારો. ચલો તમે મને શાંતિથી વિદ્યુત ક્ષેત્ર જોઈને કંઈક આઈડિયા આપી શકો એમ છો. ચલો શાંતિથી જુઓ, તમને ખબર પડી જવી જોઈએ. ઓલમોસ્ટ બધું જ ઉડી જશે કારણ કે સામસામે ઇલેક્ટ્રોવોલ્ટ ઇલેક્ટ્રોવોલ્ટ કટ થઈ જાય ને, એટલે ઈની વેલ્યુ કટ. ચલો કેપિટલ ઈ એટલે આ 2 એઝ ઇટ ઇઝ આવશે એટલે 4, ઉપર જાય 10⁻¹. દોસ્તો શાંતિથી જુઓ, તમને બધી વેલ્યુ મળી. આનો મતલબ 0.5 × 10⁻¹ એટલે 5 × 10⁻⁷ વોલ્ટ પ્રતિ મીટર. યસ, સી ઇઝ માય રાઈટ આન્સર. નેક્સ્ટ, એક વિદ્યુત ડાયપોલ મોમેન્ટની પી, વિદ્યુત ક્ષેત્ર ઈ, ભ્રમણ આપતા કરવું પડતું. દોસ્તો ડબલ્યુ બરાબર માઇનસ ઈ કોસ થીટા 1 માઇનસ કોસ થીટા. બેટા તમારે સમજવું પડશે પી ઈ કોસ અહીં એવું એટલા માટે કર્યું કે 90 થી 180 નું ભ્રમણ આપો છો. તો 10 12 મારા વાલા દોસ્તો કોસ 180 એટલે -1 અને આ થઈ જશે 0. -10 મારે મૂલ્ય જોઈતું હતું કે મારી પાસે કાર્ય તૈયાર. દોસ્તો આ બધા એમસીક્યુ ધ્યાન રાખજો. આ જ રીતે હું તમારા માટે અવારનવાર સરસ સરસ એમસીક્યુ લેતો આવીશ અને તમારી તૈયારીમાં થોડો વધારો કરાવીશ. ઓકે દોસ્તો, ધ્યાનથી જોતા રહો અને તમે તમારી તૈયારી ચાલુ રાખો. દોસ્તો ઓલ ધ બેસ્ટ ફોર યોર ફ્યુચર.